गोमती घाटनी वधु विगत मेळे पहेला खास करीने भावनगरना घोगाबंदरनी परिस्थितिथी आपने वाकेफ करीए त्यां उपस्थित छे टीवीना संवाददाता अजीत। अजीत, घोगाबंदर पर कई प्रकारनी व्यवस्थाओ छे, तंत्रनी केवी छे तैयारी? अजीत जयश, बात करवामां आवे तो जे रीते अरबी समुद्रनी अंदर चक्रवातनी जे स्थिति निर्माण थई छे तेने लईने तंत्र द्वारा वात करू भावनगरनी, तो अत्यारे अमे उभा छीए भावनगरनो आ दरिया किनारो। सामान्य रीते आप जोई शको छो के आ दरिया किनारो नॉर्मल स्थिति में पण करंट वालो गणी शकवामां आवे छे, परंतु अत्यारे जे रीते आगाही छे हवामान विभागनी के वावाझोडुं टकराई शके छे दरिया किनारे, जेमां भावनगर नुं नाम पण छे। अत्यारे अमे उभा छीए भावनगरना बंदर पर, आप जोई शको छो के तंत्र द्वारा तमाम जे माछीमारो छे, सागर खेडुओ छे, ते तमाम लोकोने परत बोलावी लेवामां आव्या छे, जेनुं कारण छे के कोई पण प्रकारनी सागर खेडुओ जे माछीमारो छे ते दरियामां जता होय छे त्यारे मुश्किली ऊभी न थाय तेने माटे तंत्र द्वारा तमाम जेटला माछीमारो छे तेमने बोट सहित तमने तमाम लोगों ने परत लेवामां बोलावी लेवामां आव्या छे। आप जोई शको छो के दरियानी अंदर आ प्रकारनी तमाम जे बोटो छे, स्टीमरो छे, ते लांगरी देवामां आवी छे। आ सिवाय जो वात करवामां आवे तो आ दरिया बंदर जे छे भावनगर बंदर किनारे बे नंबरनुं सिग्नल पण लगाड़ी देवामां आवे छे। आप जोई शको छो बे नंबरनुं सिग्नल पण मूकी देवामां आवे छे। आ सिवाय तंत्र द्वारा जे दरिया कांठा पर जे किनारा पर रहेनारा लोको छे आ विस्तारना, तमाम लોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે કે જો સ્થિતિ વિપરીત થાય તો શું? હજુ પણ આપ માતા-પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા-પિતા બનવાનું સપનું સાકાર કરો। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર। એ રીતે તે પરિસ્થિતિમાં કામ લેવું અને તંત્ર દ્વારા, પોલીસ વિભાગ દ્વારા પણ આ પ્રકારના જે દરિયા કિનારા છે ત્યાં કોઈ લોકો ન જાય, દરિયા કિનારે જે પ્રવાસીઓ છે તેને પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પોલીસ વિભાગ દ્વારા પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે, મરીન પોલીસ પણ અત્યારે એલર્ટ છે। અત્યારે અમે ઊભા છીએ ભાવનગર બંદર પર। બંદર પર અત્યારે જો જે રીતે ચક્રવાતની જે વાવાઝોડાની આગાહી છે હવામાન વિભાગની છે, પરંતુ જે છે વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની જે પવનની ગતિ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી જોવા મળી રહ્યો। સામાન્ય રીતે આ દરિયો છે ભાવનગરનો તે બહુ કરંટવાળો છે, આમ છતાં દરિયાના મોજામાં જે કરંટ જોવા મળવો જોઈએ, જે આગાહી છે તે પ્રમાણે કોઈ પણ પ્રકારના મોજામાં વેગ નથી જોવા મળી રહ્યો। સામાન્ય પરિસ્થિતિ કહી શકાય, આનાથી કોઈ મુશ્કેલી ઊભી થાય એવી હાલમાં પરિસ્થિતિ જયેશ નથી। આમ છતાં તંત્ર એલર્ટ છે, તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે, તમામ સાગર ખેડૂને પરત બોલાવી લેવામાં આવ્યા છે। આ દરિયા કિનારો બહુ મોટો વિસ્તાર કહી શકાય ભાવનગર જિલ્લાનો, ઠેઠ જાફરાબાદ મહુવાથી લઈને આ ભાવનગર સુધીનો તમામ જગ્યાએ તંત્ર દ્વારા જે દરિયા કિનારા વસતા લોકો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્ર તમામ પ્રકારે એલર્ટ છે, પરંતુ જે હવામાન વિભાગની પવનની વેગની વાત છે, દરિયાના મોજાની વેગની વાત છે, તે અત્યારે જયેશ જોવા નથી મળી રહી, અને જો પરિસ્થિતિ વિપરીત થાય તો તેને પહોંચી વળવા તંત્ર અત્યારે એલર્ટ છે જયેશ। આભાર અજીત।